જેમના લેખક મનુબહેન ગાંધી છે હવે જોઈએ આપણે સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન નંબર એક ગાંધીજીને કયા વાઇસ મળવા દિલ્હી જવાનું હતું એ લોર્ડ ક્લાઈવ બી લોર્ડ ડેલહાઉસી સી લોર્ડ મિન્ટો ડી લોર્ડ માઉન્ટ બેટન તો વિદ્યાર્થીઓ કોને મળવા જવાના હતા ગાંધીજી હા બરાબર સાચું જવાબ આવશે ડી લોર્ડ માઉન્ટ બેટન તો આપણે અહીં બુક્સમાં કરીશું વિકલ્પ ડી હવે જોઈએ પ્રશ્ન નંબર બે ઈસવીસન ઓગણીસો સુડતાલીસ નીચના રોજ પૂજ્ય બાપુજીને ક્યાં જવાનું થયું ઉત્તર ઈસવીસન ઓગણીસો સુડતાલીસ ની ત્રીસમી માર્ચના રોજ પૂજ્ય બાપુજીને લોર્ડ માઉન્ટ બેટનને મળવા જવાનું થયું હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ગાંધીજીને બેસાડીને મળવા બોલાવ્યા હતા તો ઉત્તર વાયસ્રોએ ગાંધીજીને વિમાનમાં બેસીને મળવા બોલાવ્યા હતા કે ગાંધીજીને મળવા જ્યારે બોલાવ્યા દિલ્હી ત્યારે વાયસરોએ તેમના માટે વિમાન મોકલાવ્યું હતું અને વિમાનમાં બેસીને બોલાવ્યા હતા હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર વાઇસરોએ બાપુજીને જહાજમાં બેસાડીને મળવા બોલાવેલા

વાયસરોએ બાપુને વિમાનમાં બેસી મળવા બોલાવ્યા પરંતુ બાપુએ વિમાનમાં જવાની ના પાડી શા માટે ના પાડી તો ગાંધીજી એવું માનતા કે જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં પોતાનાથી બેસી કેમ શકાય એવું ગાંધીજી માનતા હતા તેથી તેમણે ઇનકાર કર્યો એટલે કે ગાંધીજી છે એ પોતાના દેશના ગરીબ લોકો માટે પહેલાં વિચારતા હતા કે જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે એમાં હું પોતે કેમ બેસી શકું અને પોતે વિમાનમાં બેસવાની ના પાડી દે છે હવે જોઈએ પ્રશ્ન નંબર છ મનુબહેન ગાંધીજીના શું થતા હતા એ પુત્રી બી પૌત્રી સી દોહિત્રી ભત્રીજી તો આપણે પાઠમાં જોયું કે બે ખાનાનો પરિગ્રહ પાઠના લેખક મનુ છે કે જે ગાંધીજીના પૌત્રી છે તો આપણે લખીશું વિકલ્પ બી હવે જોઈએ પ્રશ્ન નંબર સાત ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું કોણ બોલે છે ઉત્તર આ વાક્ય ગાંધીજી બોલે છે કે મનુબહેનને કહેતા હતા કે ટ્રેનમાં તો હું મારું કામ સારી રીતે કરી લઉં છું પ્રશ્ન નંબર આઠ જોઈએ સ્ટેશને સ્ટેશને કોના દર્શન કરવા હજારોની મેદની જામતી એ કસ્તુરબાના બી મનુબહેનના સી પરમપિતાના ડી મૃદુલા બહેનના તો જ્યારે ગાંધીજી ટ્રેનમાં જતા ત્યારે સ્ટેશને સ્ટેશને છે એ લોકો ગાંધીજીના દર્શન કરવા માટે ભીડ જામતી તો આપણા પરમપિતા રાષ્ટ્રપિતા એવા ગાંધીજીના દર્શન કરવા હજારોની મેદની જામતી તો આપણે કરીશું વિકલ્પ સી હવે જોઈએ પ્રશ્ન નંબર નવ રેલવેના ડબ્બાની પસંદગીની જવાબદારી ગાંધીજીએ કોને સોંપી હતી એ મનુબહેનને બી કસ્તુરબાને સી મૃદુલાબહેનને ડી સ્ટેશન માસ્તરને હવે રેલવેના ડબ્બાની પસંદગી માટે ગાંધીજીએ કોને જવાબદારી આપી તો તેમના પૌત્રી મનુબહેનને તો આપણે કરીશું વિકલ્પ એ હવે જોઈએ પ્રશ્ન નંબર દસ દિલ્હી જતી વખતે ગાંધીજીની સાથે તેમની સેવા સરભરમાં કોણ હતું તો ઉત્તર દિલ્હી જતી વખતે ગાંધીજીની સાથે તેમની સેવા સરભરામાં તેમના પુત્રી મનુબહેન હતા કે જ્યારે વાઇસ્રોએ ગાંધીજીને દિલ્હી મળવા બોલાવેલા ત્યારે તેમની સેવા માટે તેમની સાથે તેમના પુત્રી મનુબહેન હતા હવે જોઈએ પ્રશ્ન નંબર અગિયાર કે ગાંધીજીને કઈ તકલીફની ખેવના ન હતી તો ઉત્તર ગાંધીજીને અસહ્ય ગરમી ચોવીસ કલાકનો રસ્તો કે દરેક સ્ટેશને હજારોની મેદનીની લીધે પડતી તકલીફની ખેવના નહોતી ખેવના એટલે કે કાળજી તો ગાંધીજીને કેવી તકલીફ કેવી મુશ્કેલીની જરા પણ કાળજી નહોતી તો ગાંધીજીને અસહ્ય ગરમી થશે અથવા તો ચોવીસ કલાકનો રસ્તો છે દરેક સ્ટેશને હજારો માણસો તેમના દર્શન કરવા માટે ભીડ જામશે

હવે લેખિકા એટલે મનુબહેન તો એમણે બાપુ માટે બે ખાનાવાળો ડબ્બો શા માટે પસંદ કર્યો તો ઉત્તર દરેક સ્ટેશને બાપુના દર્શન કરવા ભીડ જામશે અવાજ થશે બાપુને ઘડીએ આરામ નહીં મળે તેથી એક ખાનામાં સામાન રહે અને બીજા ખાનામાં બાપુ સૂઈ અને બેસી શકે તો બાપુજીની સગવડ સચવાય એમ વિચારી લેખિકાએ બાપુ માટે આગાડીમાં બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો હવે મનુબહેન એમના પૌત્રી હતા અને એને ગાંધી બાપુની ચિંતા હતી કે ગાંધી બાપુને દર્શન કરવા સ્ટેશને સ્ટેશને લોકો ભીડ જામશે તો ખોટો અવાજ થશે બાપુને આરામ નહીં મળે એટલે એમણે એક ખાનાને બદલે બે ખાના પસંદ કર્યા કારણ કે એક ખાનામાં બધો સામાન રહેશે અને બીજા ખાનામાં બાપુજી સૂઈ શકશે અને બેસી શકશે તો બાપુજીની સગવડ સચવાશેને કોઈ પણ પ્રકારની અગવડ થશે નહીં આમ વિચારી અને લેખિકાએ બાપુ માટે બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો હવે જોઈએ પ્રશ્ન નંબર ચૌદ નોખાલીના યજ્ઞમાં પોતાની સાથે ભાગીદાર થવા ગાંધીજીએ ખાલી જગ્યાને રજા આપી કે નોઆખલીના યજ્ઞમાં જ્યારે ગાંધીજી જાય છે ત્યારે કોને એની સાથે નથી લઈ જતા કોને રજા આપી દે છે તો ખાલી જગ્યામાં લખશું મનુબહેન કે નોઆખલીના યજ્ઞમાં ગાંધીજી મનુબહેનને રજા આપે છે પ્રશ્ન નંબર પંદર જોઈએ મનુ બહેને બે ખાનાવાળા ડબ્બાનો સો ઉપયોગ કર્યો હવે બે ખાનાવાળો ડબ્બો પસંદ કરે છે તો એ બંને ખાનાનો કેવી રીતે ઉપયોગ કરે છે તો જોઈએ ઉત્તર મનુ બહેને રેલવેના ડબ્બાના એક ખાનાનો ઉપયોગ સામાન રાખવા માટે અને બીજા ખાનામાં ગાંધીજીને સુવા અને બેસવાની વ્યવસ્થા કરી હવે મનુ બહેન એક ખાનાની અંદર પોતાના કામ કરવાનો રાંધવાનો રસોઈ કરવાનો વાંચવાનો એ સામાન રાખે છે અને બીજા ખાનામાં ગાંધીજીને સૂવા અને બેસવાની વ્યવસ્થા કરે છે કે જેથી કરી અને ગાંધીજીને આરામ મળી રહે હવે વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યપોથી પ્રથમ પેજ પૂર્ણ થાય છે હવે આપણે સ્વાધ્યાય પોથીના બીજા પેજ ઉપર જોઈએ એમાં પ્રશ્ન નંબર સોળ જોઈએ ગાંધીજીને ટ્રેનના ડબ્બામાં ચડ્યા પછી પહેલું કામ ક્યુ કર્યું હવે ગાંધીજીએ ટ્રેનના ડબ્બામાં ચડ્યા પછી સૌ પ્રથમ કયું કામ કર્યું તો ઉત્તર ગાંધીજીએ ટ્રેનના ડબ્બામાં ચડ્યા પછી પહેલું કામ ફંડ ઉઘરાવવાનું કર્યું કે ગાંધીજીએ છે એ સૌ પ્રથમ ટ્રેનની અંદર ચડ્યા પછી કે વ્યક્તિઓ જે ટ્રેનની અંદર ઉપસ્થિત હતા તેમની પાસેથી ફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું હવે જોઈએ પ્રશ્ન નંબર સત્તર પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે અગિયાર વાગ્યે ઉપડે સાચું કે ખોટું તો આ વાક્ય ખોટું છે કારણ કે એ ટ્રેન અગિયાર વાગે ઉપડતી નહોતી હવે જોઈએ પ્રશ્ન નંબર અઢાર ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન કેટલા વાગ્યે લેતા એ અગિયાર વાગ્યે બી દસ વાગ્યે સી બાર વાગ્યે ડી એક ત્રીસ વાગ્યે તો જ્યારે ગરમીના દિવસો હોય ત્યારે ગાંધી બાપુ બપોરનું ભોજન વેલું લેતા એટલે કે દસ લખીશું વિકલ્પ બી હવે જોઈએ પ્રશ્ન નંબર આ વાક્ય કોણ બોલે છે તો ઉત્તર આ વાક્ય ગાંધીજી બોલે છે એ મનુબહેનને પૂછે છે કે આ બીજા ખાનાનું તે કહ્યું હતું હવે જોઈએ પ્રશ્ન નંબર વીસ બાપુએ લેખિકાને શા માટે ઠપકો આપ્યો ઉત્તર બાપુએ મનુબહેનને મુસાફરી દરમિયાન ઓછામાં ઓછો સામાન રહે એવો રેલવેનો નાનો નાનો નાનામાં ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવા કહ્યું હતું પણ લેખિકાએ બાપુની સગવડ અને અનુકૂળતા સાચવવા માટે બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો પોતાની જરૂરિયાત કરતાં વધારે વાપરવું એ બાપુના મતે એક પ્રકારની હિંસા હતી તેથી બાપુએ લેખિકાને ઠપકો આપ્યો હવે શા માટે બાપુજી લેખિકાને ઠપકો આપે છે તો લેખિકાને સમજાવે છે કે જ્યારે લેખિકાને ડબ્બો પસંદ કરવાનું કહ્યું હતું ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે ઓછામાં ઓછો સામાન રહે અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવો પરંતુ લેખિકાને એમ થયું કે બાપુજીને કોઈ અગવડ પડશે એનું વિચારી અને એને એની સગવડ માટે અનુકૂળતા સાચવવા માટે બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો પણ ગાંધીજી એવું માનતા કે આપણી જરૂરિયાત કરતાં વધારે વાપરવું એ એક પ્રકારની હિંસા જ છે એટલે ગાંધીજી છે એ લેખિકાને ઠપકો આપે છે હવે જોઈએ પ્રશ્ન નંબર એકવીસ બીજાએ કરેલી નાની ભૂલ માટે ગાંધીજી પોતે શું પ્રાયશ્ચિત કરતા ઉત્તર બીજાએ કરેલી નાની ભૂલને ગાંધીજી પોતાની ભૂલ ગણી લેતા અને એકાદ ટંકનું ખાવાનું છોડી દેતા હવે જ્યારે કોઈ બીજા ભૂલ કરે ત્યારે ગાંધીજી ઈ ભૂલને પોતાની ભૂલ ગણી લેતા અને એકાદ ટક ખાવાનું છોડી દેતા હવે જોઈએ પ્રશ્ન નંબર બાવીસ મનુબહેને કરેલા બચાવ બાબતે ગાંધીજીએ શું સમજાવ્યું તો ઉત્તર મનુ બહેનનો બચાવ ગાંધીજીને લૂલો લાગ્યો એમાં બાપુને પોતાના પ્રત્યેનો આંધળો પ્રેમ હોય એવું લાગ્યું તેમણે કહ્યું મને એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેન પણ મળી શકત પણ એ બધું મને પોસાય એમ નથી રેલવેના ડબ્બાના વધારાના ખાનાને બદલે સલૂન પણ મળી શકત પણ એથી ખોટો ખર્ચ થાય એ મને કોઈ પણ ભોગે ન ગમે મળતી સગવડનો દુરુપયોગ કરવો એ પણ સૂક્ષ્મ હિંસા છે હવે ગાંધીજી મનુબહેનને સમજાવે છે કે મનુબહેનને કહે છે કે તે મારા માટે બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો એ તારો આંધળો પ્રેમ છે મારા પ્રત્યે પણ મને જો વાઇસરોએ એરોપ્લેન મોકલ્યું હતું એ ઉપરાંત એ મને સ્પેશિયલ ટ્રેન પણ મોકલી શકત અને એ મને પોસાય એમ નહોતું અને રેલવેના ડબ્બાના વધારાના ખાનાને બદલે તને સલૂન જોતું હોત તો એ પણ મળી જત પણ એનાથી ખોટો ખર્ચો થાય પણ ગાંધીજી એવું માનતા કે મળતી સગવડનો દુરુપયોગ કરવો એ પણ એક સૂક્ષ્મ હિંસા છે અને એ ગાંધીજીને પોસાય નહીં હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રેવીસ મનુબહેનના પરાક્રમનું પ્રાયશ્ચિત કરવા ગાંધીજીએ સ્ટેશન માસ્તરને શું જણાવ્યું હવે મનુબહેન બે ખાનાવાળો ડબ્બો પસંદ કરે છે પરંતુ એની ભૂલનું પ્રાયશ્ચિત કરવા ગાંધીજી સ્ટેશન માસ્તરને શું કહે છે તો જોઈએ ઉત્તર મનુબહેનના પરાક્રમનું પ્રાયશ્ચિત કરતા ગાંધીજીએ સ્ટેશન માસ્તરને જણાવ્યું કે મેં બે ડબ્બાનું એક ખાનું ખાલી કરી નાખ્યું અને તેનો ઉપયોગ આ રેલવેના ડબ્બાઓની બહાર લટકતા પેસેન્જરો માટે કરવા સ્ટેશન માસ્તરને જણાવ્યું હવે ગાંધીજી બે ડબ્બામાંથી એક ડબ્બો ખાલી કરાવી નાખે છે અને તેનો ઉપયોગ કે જે રેલગાડીની બહાર પેસેન્જરો લટકતા હતા તેના માટે કરવા જણાવે છે હવે જોઈએ પ્રશ્ન નંબર ચોવીસ લેખિકાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા બાપુએ શું કરવાનું સૂચવ્યું ઉત્તર લેખિકાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા બાપુએ લેખિકાને રેલવેના ડબ્બાનું બીજું ખાનું ખાલી કરવા કહ્યું અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન માસ્ટરને બોલાવવા સૂચવ્યું કે લેખિકાએ જે બે ખાના રોકવાની ભૂલ કરી હતી એના પ્રાયશ્ચિત માટે બાપુએ લેખિકાને કહ્યું કે આ રેલવેનું બીજું ખાનું તું ખાલી કરી નાખજે અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન માસ્તરને બોલાવજે હવે જોઈએ પ્રશ્ન નંબર પચીસ સ્ટેશન માસ્ટરે ગાંધીજીને સિયાજીજી કરી તો ઉત્તર સ્ટેશન માસ્તરે ગાંધીજીને રેલવેના ડબ્બાના બંને ખાના વાપરવાનું ચાલુ રાખવા માટે આજીજી કરી હવે જ્યારે ગાંધીજી તેમને એક ખાનું ખાલી કરવા કહે છે અને લટકતા પેસેન્જરોની બેસવાની વ્યવસ્થા કરવાનું કહે છે ત્યારે સ્ટેશન માસ્તર ગાંધીજીને વિનંતી કરે છે આજીજી કરે છે કે તમે બંને ખાના વાપરવાનું ચાલુ રાખો હવે જોઈએ પ્રશ્ન નંબર છવ્વીસ ગાંધીજીએ એવું શું કહ્યું જેથી સ્ટેશન માસ્તર ઝંખવાણા પડી ગયા તો ઉત્તર ગાંધીજીએ કહ્યું જરૂર કરતાં વધારે મળે તે વાપરવું તેમાં હિંસા છે મળતી સગવડનો દુરુપયોગ કરાવી આ છોકરી એટલે કે મનુબહેનને તમે બગાડવા માગો છો આ સાંભળી સ્ટેશન માસ્ટર ઝંખવાણા પડી ગયા હવે ગાંધીજી સ્ટેશન માસ્ટરને સમજાવે છે કે જરૂર કરતાં વધારે મળે એ વાપરવું એ પણ એક હિંસા છે અને મળતી સગવડનો દુરુપયોગ કરવો એ આ છોકરીને તમે બગાડવા માગો છો આવું સાંભળી અને સ્ટેશન માસ્તર ઝંખવાણા પડી જાય છે હવે જોઈએ પ્રશ્ન નંબર સત્યાવીસ આ છોકરી મારી પૌત્રી છે પણ બિચારી ભલી ભોળી છે આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે આ વાક્ય ગાંધીજી બોલે છે અને સ્ટેશન માસ્ટરને કહે છે હવે જોઈએ પ્રશ્ન નંબર અઠ્યાવીસ બે ખાનાનો પરિગ્રહ પ્રસંગમાંથી મનુબહેનને જીવનનો કયો અમૂલ્ય પાઠ શીખવા મળ્યો ઉત્તર બે ખાનાનો પરિગ્રહ પ્રસંગમાંથી મનુબહેનને જીવનનો એ અમૂલ્ય પાઠ શીખવા મળ્યો કે મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો તો વિદ્યાર્થી મિત્રો આપણને કોઈ પણ વસ્તુ જ્યારે મળતી હોય અને સગવડ કરતાં વધારે આપણને સગવડ મળતી હોય તો આપણે એનો દુરુપયોગ કરવો જોઈએ નહીં વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ નહીં જે વસ્તુ આપણે જોઈએ છીએ એટલી જ વસ્તુનો ઉપયોગ કરવો વધારે મળે તે વાપરવું જોઈએ નહીં એ પણ એક હિંસા જ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય પોથીના બે પેજ પૂર્ણ કરીએ છીએ હવે આપણે સ્વાધ્યાય પોથીના ત્રીજા પેજ ઉપર જોઈએ પ્રશ્ન નંબર ઓગણત્રીસ ગાંધીજીના ઠપકાની મનુબહેનના જીવનમાં કાંઈ અસર થઈ નહીં ખરું કે ખોટું તો આ વાક્ય ખોટું થશે હવે ગાંધીજીના ઠપકાથી મનુબહેનના જીવનમાં અસર થઈ હતી એમને જીવનમાં શીખવા મળ્યું હતું કે જરૂર કરતાં વધારે વાપરવું એ પણ એક હિંસા છે હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રીસ લેખિકાએ હિન્દુસ્તાનના પિતા કોને કહ્યા છે ઉત્તર લેખિકાએ ગાંધીજીને હિન્દુસ્તાનના પિતા કહ્યા છે કારણ કે ગાંધીજી એ આપણા રાષ્ટ્રપિતા છે હવે જોઈએ પ્રશ્ન નંબર એકત્રીસ જે ન જોઈતું હોય છતાં વધારે મળે છે તે માટે તે વાપરવું આ બાબતમાં ગાંધીજી શું જતા હતા તો વિકલ્પ એ હિંસા બી અહિંસા સી અપરિગ્રહ ડી લોભ હવે જે ન જોઈતું હોય છતાં વધારે મળે છે માટે તે વાપરવું ગાંધીજી માટે હિંસા છે તો આપણે લખીશું વિકલ્પ એ હવે જોઈએ પ્રશ્ન નંબર બત્રીસ બે ખાનાનો પરિગ્રહ પાઠથી તમે શીખશો કે એ વણ ખપનું ન વાપરવું બી સંગ્રહ કરવો સી સગવડોનો ઉપયોગ કરવો ડી મનુબહેન સાચા હતા તો આપણે લખીશું વિકલ્પ એ કે વણ ખપનું ન વાપરવું એટલે કે આપણને ખપે નહીં આપણે ન જોઈતું હોય એ આપણે વાપરવું જોઈએ નહીં હવે જોઈએ પ્રશ્ન નંબર તેત્રીસ કંસમાં આપેલા સંયોજકોની મદદથી ખાલી જગ્યા પૂરો હવે આપણે અહીં કેટલાક સંયોજકો આપેલા છે કાઉસની અંદર એના વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો જોઈએ સંયોજકો કે અને એટલે તો અને પણ હવે આ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે એમાં આપણે જોઈએ પહેલું વાક્ય એકમાં સામાન રખાયો ખાલી જગ્યા બીજામાં પૂજ્ય બાપુજીને સુવાનું રાખ્યું તો આપણે લખીશું કે અને એકમાં સામાન રખાયો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવાનું રાખ્યું તો આપણે બંધ બેસતો સંયોજક મૂકવાનો છે હવે જોઈએ બીજું વાક્ય ઇન્સ્પેક્ટરે જોયું ખાલી જગ્યા મહાદેવની આંખમાં આંસુ હતા તો અહીંયા ખાલી જગ્યાની અંદર સંયોજક આવશે તો કે ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખમાં આંસુ હતા ત્રીજું ડૉક્ટરે કહ્યું ખાલી જગ્યા એણે કસરત કરવી જોઈએ તો ડૉક્ટરે શું કહ્યું તો લખશું ખાલી જગ્યાની અંદર કે સંયોજક કે ડૉક્ટરે કહ્યું કે એને કસરત કરવી જોઈએ ચોથું મહાદેવ ગાયને હાંકવા રોકાયો ખાલી જગ્યા એને પરીક્ષામાં મોડું થયું તો શા માટે મોડું થયું હતું તો મહાદેવ ગાયને હાંકવા રોકાયો એટલે એને પરીક્ષામાં મોડું થયું હતું તો ખાલી જગ્યાની અંદર આપણે એટલે સંયોજક પાંચમું હાથી મોટો છે ખાલી જગ્યા કાચબો નાનો છે તો અહીંયા વચ્ચે અને સંયોજક મૂકશું કે હાથી મોટો છે અને કાચબો નાનો છે છઠ્ઠું વાંદરો નાચે છે ખાલી જગ્યા બાળકો તાળીઓ પાડે છે શા માટે બાળકો તાળીઓ પાડતા હતા કારણ કે વાંદરો નાચે છે એટલે બાળકો તાલીઓ પાડે છે તો અહીં સંયોજક એટલે મૂકીશું સાતમું છે ખાલી જગ્યા કબડ્ડી ગમતી નથી ક્રિકેટ રમવી તો ગમે છે પણ કબડ્ડી રમવી ગમતી નથી એટલે આપણે અહીંયા ખાલી જગ્યાની અંદર પણ સંયોજક મૂકીશું હવે જોઈએ પ્રશ્ન નંબર આઠ મને સફરજન ભાવે છે ખાલી જગ્યા ચીકું ભાવતું નથી સફરજન તો તો ભાવે છે પણ ભાવતું નથી ખાલી જગ્યામાં પણ જગ્યા બગીચામાં ફૂલો છે ખાલી જગ્યા મોટા મોટા ફળો છે હવે બગીચામાં ફૂલો છે અને મોટા મોટા ફળો છે ખાલી જગ્યાની અંદર આપણે અને સંયોજક મૂકીશું દસમું મમરા ખાવાથી પેટ ભરાય ખાલી જગ્યા ભૂખ ભાગે નહીં મમરા ખાવાથી ખાલી પેટ ભરાય પણ ભૂખ ભાગે નહીં તો અહીંયા ખાલી જગ્યાની અંદર પણ સંયોજક મૂકીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ખાલી જગ્યાની અંદર યોગ્ય સંયોજક મૂકી અને ખાલી જગ્યા પૂર્ણ કરી હવે જોઈએ પ્રશ્ન નંબર ચોત્રીસ પાઠ્યપુસ્તકમાં વપરાયેલા સંયોજકો વાળા બે ત્રણ વાક્યો શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સંયોજક જોયા કે અને એટલે તો પણ તો આવા શબ્દો મૂકી અને જે પાઠ્યપુસ્તકની અંદર વાક્ય બનેલા હોય એવા બે ત્રણ વાક્ય લખવાના છે તો જોઈએ ઉત્તર પેલું વાક્ય ઓછામાં ઓછા સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો તો અહીં આપણને અને સંયોજક જોવા મળે છે બીજું આ છોકરી મારી પૌત્રી છે પણ બિચારી ભોળી ભલી છે તો અહીં આપણને પણ સંયોજક જોવા મળે છે ત્રીજું બીજો ડબ્બો તો જોડાવો જ જોઈએ તો અહીં તો સંયોજક છે હવે જોઈએ પ્રશ્ન નંબર કે નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એમાં પેલું ગરીબ એટલે નિર્ધન અને રાખ બીજું મુસાફરી એટલે પ્રવાસ અથવા સફર ત્રીજું નિશ્ચય એટલે નિર્ણય અથવા સંકલ્પ ચોથું કસોટી એટલે પરીક્ષા અને પરખ પાંચમું અવાજ અવાજ એટલે રવ અથવા નાદ છઠ્ઠું તકલીફ તકલીફ એટલે તસદી અથવા કષ્ટ સાતમું સગવડ સગવડ એટલે અનુકૂળતા અથવા જોગવાઈ આઠમું મેદની મેદની એટલે ભીડ અથવા ગીરદી નવમું ખેવના ખેવના એટલે સંભાળ અથવા કાળજી દસમું જીવન જીવન એટલે જિંદગી અથવા જીવતર અગિયારમું વસમું વસમું એટલે કપરું અથવા મુશ્કેલ બારમું વશ વશ એટલે તાબે અથવા શરણે હવે જોઈએ પ્રશ્ન નંબર છત્રીસ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો હવે આપણે વિરોધી શબ્દો લખવાના છે એમાં પહેલું ગરીબ એનું વિરોધી તવંગર અથવા પૈસાદાર બીજું સહ્ય કે જે સહન થઈ શકે તેવું એનું વિરોધી અસહ્ય કે જે સહી શકાય નહીં ત્રીજું ઓછું એનું વિરોધી વધારે ચોથું સદુપયોગ વિરોધી દુરુપયોગ પાંચમું ઇનકાર એટલે કે ના પાડી દેવી એનું વિરોધી સ્વીકાર કે જે સ્વીકારી લેવું છઠ્ઠું ગરમ એનું વિરોધી ઠંડુ સાતમું પ્રેમ એનું વિરોધી ઘૃણા અથવા નફરત પણ લખી શકો આઠમું દુઃખ એનું વિરોધી સુખ નવમું પસંદ એનું વિરોધી ના પસંદ દસમું સગવડ એનું વિરોધી અસગવડ તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યપોથીનું ત્રીજો પેજ પૂર્ણ કરીએ છીએ હવે આપણે સ્વાધ્યપોથીના ચોથા પેજ ઉપર જોઈએ જેમાં પ્રશ્ન નંબર સાડત્રીસ રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો એમાં પેલો રૂઢિપ્રયોગ આજીજી કરવી એનો અર્થ વિનંતી કરવી એનું વાક્ય બાળકની સારવાર માટે માએ લોકો પાસે ખૂબ આજીજી કરી બીજું ભાન આવી જવું એનો અર્થ સમજ આવી જવી વાક્ય ઠોકર વાગતા જ કોઈ પણ માણસ ભાનમાં આવી જાય છે ત્રીજું જંખવાણા પડવું એનો અર્થ કે શરમિંદા થઈ જવું તો વાક્ય નોકર ચોરી કરતા પકડાઈ જતા શેઠ સામે જંખવાણો પડી ગયો હવે જોઈએ પ્રશ્ન નંબર આડત્રીસ નીચેના દરેક શબ્દસમૂહ માટે એક એક શબ્દો લખો એમાં પેલું સહન ન થઈ શકે તેવું જેને અસહ્ય કહેવાય બીજું અંગ્રેજોના સમયના ભારતના સર્વોચ્ચ અધિકારી કે જેમને વાઇસરોય કહેવાય ત્રીજું ભેગું કરવાનું માનસિક વલણ એટલે કે પરિગ્રહ આપણે પાઠનું નામ જોયું કે બે ખાનાનો પરિગ્રહ એટલે કે પરિગ્રહ એટલે ભેગું કરવું તો ભેગું કરવાનું માનસિક વલણ જેમને પરિગ્રહ કહેવાય ચોથું વિકાસ માટે ઉઘરાવવામાં આવેલો ફાળો જેને ફંડ કહેવાય કે જ્યારે ગાંધીજી ટ્રેનમાં જતા ત્યારે સૌ પ્રથમ પહેલું કામ ફંડ ઉઘરાવાનું કરતા અને એ ફંડ છે એ દેશના વિકાસ માટે છે એ ઉઘરાવતા હતા જેને ફંડ કહેવાય પાંચમું ઘરના જેવી સગવડતાવાળો રેલગાડીનો ખાસ ડબ્બો કે જેને સલૂન કહેવાય કે જેમાં આપણે ઘરે હોય એવી જ સગવડો હોય છે છઠ્ઠું પાપના નિવારણ માટેનું તપ કે જેને પ્રાયશ્ચિત કહેવાય સાતમું જેનું મૂલ્ય ન થઈ શકે તેવું જેને અમૂલ્ય કહેવાય એટલે કે ખૂબ જ કિંમતી હવે જોઈએ પ્રશ્ન નંબર ઓગણચાલીસ નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો એમાં પહેલું વિમાન એમાં આવશે વને બીજું પૂજ્ય એમાં પને દીર્ઘાવાળું ત્રીજું મુસાફરી એમાં શરણાઈના સને બદલે સસલાનો સ ચોથું ગીરદી એમાં ગને રસવાય પાંચમું નિશ્ચય તો આપણે લખશું નિશ્ચય છઠ્ઠું તકલીફ તો અહીંયા તકલીફ એ રીતે જ લખવાનું છે સાતમું મુદુલા તો આપણે લખશું મૃદુલા તો વિદ્યાર્થી મિત્રો અહીં વ્યવસ્થિત જોઈને તમારે જોડણી લખવાની છે આઠમું સટેશન તો આપણે સો અડધો કરશું અને લખશું સ્ટેશન નવમું પૌતરી તો આપણે પૌત્રી ત્ર ત્રિશુલ કરીશું દસમું પ્રાયશ્ચિત તો આપણે પ્રાયશ્ચિત જેને જોડશું અગિયારમુ દુરુપયોગ એમાં આપણે રૂમાલનો રૂ કાઢી અને ર રમકડાનો અને રસવા વાળું કરીશું દુરુપયોગ બારમું અમૂલ્ય એમાં મને દીર્ઘાવાળું કરીશું તેરમું સ્પેશિયલ તો એમાં સ આખો કરીશું અને સો મીંડીયો આખો કરી અને એની આગળ રસવાઈ કરીશું અને લખીશું સ્પેશિયલ ચૌદ કેડવણી તો ડ કાઢી અને અડ કરશું અને કેળવણી લખશું

અને રસ્તો એ પણ એક ભાવવાચક સંજ્ઞા છે તો આપણે અહીં ચોવીસ કલાક અને રસ્તો ત્રણેય સંજ્ઞા લખીશું ત્રીજું વાક્ય બાપુજી બપોરનું ભોજન દસ વાગે લેતા તો બાપુજી એ વ્યક્તિવાચક સંજ્ઞા છે બપોર એ સમયવાચક સંજ્ઞા છે અને ભોજન જે દ્રવ્યવાચક સંજ્ઞા છે તો આપણે ત્રણેય સંજ્ઞા લખીશું બાપુજી બપોર અને ભોજન હવે જોઈએ પ્રશ્ન નંબર એકતાલીસ નીચેના શબ્દોને શબ્દકોષની કક્કાવારીમાં ગોઠવો હવે કક્કાવારી પ્રમાણે લખવાના છે જો કોઈ સ્વર હોય તો એ પહેલાં આવશે પછી વ્યંજન આવશે તો જોઈએ પેલું ઇનકાર ઈચ્છા અવાજ ઉપયોગ અને અમૂલ્ય અહીં આપણે બધા જ સ્વર આપેલા છે તો સ્વર મુજબ આપણે કક્કાવારીમાં ગોઠવશું એમાં પેલું આવશે અમૂલ્ય પછી આવશે અવાજ પછી ઈચ્છા ઇનકાર અને છેલ્લે ઉપયોગ હવે જોઈએ બીજું પૂજ્ય તકલીફ યજ્ઞ સામાન ને બાપુજી અહીં આપણને બધા જ વ્યંજન આપેલા છે જેને કકાવારી પ્રમાણે ગોઠવીશું તો સૌ પ્રથમ આવશે તકલીફ પછી પૂજ્ય બાપુજી યજ્ઞ અને છેલ્લે સામાન હવે જોઈએ પ્રશ્ન નંબર બેતાલીસ કે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિશેષણ શોધવાનું છે કે જે શબ્દ કોઈ શબ્દની વિશેષતા બતાવતો હોય એ શબ્દને વિશેષણ કહેવાય તો જોઈએ પહેલું વાક્ય વાઇસરોએ તો પૂજ્ય બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા હવે બાપુજી તો છે પણ એના માટે કંઈક વિશેષતા બતાવી છે કે બાપુજી કેવા છે પૂજ્ય એટલે કે પૂજનીય છે તો એ બાપુજીની વિશેષતા છે તો આપણે લખીશું વિશેષણ પૂજ્ય હવે જોઈએ બીજું ગરમી અસહ્ય હતી ગરમી તો હતી પણ કેવી હતી અસહ્ય એટલે કે સહન ન થઈ શકે હતી એ ગરમીની વિશેષતા છે તો અહીં લખશું અસહ્ય ત્રીજું કેવો લૂલો બચાવ લૂલો એટલે લંગડો કે બચાવ તો છે પણ કેવો બચાવ છે

તો એક એક મિનિટ આ મિનિટની વિશેષતા છે મિત્રો તમારે અહીં આપેલ મહાત્મા ગાંધી વિશેનો નિબંધ પાકો કરી લેવાનો છે જોઈએ ઉત્તર મહાત્મા ગાંધીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ના રોજ પોરબંદરમાં થયો હતો તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું તેમની માતાનું નામ પુતળીબાઈ હતું તેમની પત્નીનું નામ કસ્તુરબા ગાંધી હતું ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કરી અને ઉચ્ચ શિક્ષણ માટે વિલાયત ગયા અને બેરિસ્ટર બન્યા એટલે કે વકીલ બન્યા ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા તેમણે દેશમાં આંદોલન શરૂ કર્યું અહિંસા અને સત્યાગ્રહ તેમના શસ્ત્રો હતા તેઓ સાદાઈથી રહેતા હતા રેટીઓ કાતતા હતા અને સત્યના પ્રયોગો તેમની આત્મકથા છે તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તરીકે જાણીતા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને સરસ મજાનો મહાત્મા ગાંધી વિશેનો નિબંધ આપેલો છે કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો તેમનું પૂરું નામ શું હતું તેમના માતા કોણ હતા તેમના પત્ની કોણ હતા તેમણે શિક્ષણ ક્યાં મેળવ્યું હતું અને તેમણે ભારતની આઝાદી માટે શું શું કર્યું હતું તો ગાંધીજીએ ભારતની આઝાદી માટે અંગ્રેજો સામે અહિંસા અને સત્યાગ્રહથી લડ્યા હતા અને તેઓ સાદાઈથી રહેતા હતા એક પોતળી જ વાળતા હતા અને તે પોતે રેટીઓ કાઢતા હતા અને સત્યના પ્રયોગો છે એ એમની આત્મકથા છે અને ગાંધીજી એ આપણા રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે જાણીતા છે તો તમારે આ નિબંધ કંઠસ્થ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં પાઠ ચાર બે ખાનાનો પરિગ્રહ સ્વાધ્યાય પોથી પૂર્ણ કરીએ છીએ